મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરવાની છે જે ભરતી આવી છે મિત્રો, GSECLની અંદર ભરતી આવી છે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનની અંદર 5 અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે. ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ, અમારી ચેનલ નવા ઉપર આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઘંટડીનું નિશાન છે એ સાથે સાથે પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમામ પ્રકારની સરકારી યોજના અને ભરતીની માહિતી છે આ ચેનલના માધ્યમથી સૌથી પ્રથમ મળતી રહેશે. ની અંદર વાત કરીએ જે ભરતી આવી છે મિત્રો, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન માટેની ભરતી આવી છે. 5 અલગ અલગ માટે પોસ્ટ માટે ભરતી છે. આ ભરતી છે મિત્રો એપ્રેન્ટિસની પોસ્ટ માટે ભરતી છે. 25/5/2021 ઓફિશિયલી પરિપત્ર છે. હવે વાત કરીએ એની અંદર જે ટેકનિકલ ગ્રેજ્યુએટ માટે, એટલે કે મિકેનિકલ એન્જિનિયર હોય, જે લોકોએ બી મિકેનિકલ કર્યું હોય તો એના માટે એપ્રેન્ટિસ માટેની ભરતી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જે લોકોએ બી કરેલું હોય એના માટે એપ્રેન્ટિસ માટેની ભરતી છે. અને સિવિલ એન્જિનિયર જે લોકોએ કર્યું હોય તો એના માટેની ભરતી છે. અને ટેકનિકલની અંદર વાત કરીએ મિત્રો, ખાસ કરીને ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય અને ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોય તો એ બંને માટે છે એપ્રેન્ટિસ માટેની ભરતી છે આવી છે. અને GSECLની અંદર છે સરકારી ભરતી છે. અને એજની વાત કરીએ મિત્રો ડિગ્રી હોલ્ડર માટે તો 28 વર્ષની ઉંમર છે, 5 વર્ષની છૂટછાટ મળશે. અને ડિપ્લોમા માટે છે 25 વર્ષની, 5 વર્ષની અંદર છૂટછાટ મળશે. સ્ટાઇપનની અંદર વાત કરીએ તો ડિપ્લોમા અને ડિગ્રી માટેનું સ્ટાઇપન છે, ડિગ્રીવાળાને 9000 રૂપિયા પગાર દેશે, ડિપ્લોમાવાળાને 8000 રૂપિયા પગાર દેશે. એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ છે 15/6/2021 છે. તમારા એના સરનામા ઉપર છે RPID અથવા જે કહેવાય ને પોસ્ટની અંદર છે તમારે આ મોકલવાના છે તમામ તમારા ડોક્યુમેન્ટ છે એટેચ કરીને, અને ખાસ કરીને કાસ્ટ સર્ટિફિકેટ મોકલવાનું છે. નોન ક્રિમિનલ છે, 1/4/2018 પછીનું હશે એ જ ચાલશે, એટલે તમારે એ ખાસ નોંધી લેવાનું. અને બાયોડેટા ફોર્મ છે, બાયોડેટા ફોર્મ છે તમને ટેલિગ્રામની ચેનલની અંદર મળી જશે. હવે લિંક તમને ટેલિગ્રામની નીચે મળી જશે, એમાં જોઈન થઈ જજો એટલે પછી ફોર્મ તમે ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ છે મિત્રો વાત કરીએ તો આ પ્રકારનું ફોર્મ પણ બતાવી દઉં છું. આ ફોર્મ છે તમારું આખું ભરી અને આની સાથે તમામ તમારા ડોક્યુમેન્ટ છે અહીંયા આપેલા છે, જે SSCની માર્કશીટ છે બરાબર, જે તમારું BEનું સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, ID પ્રૂફ, આ તમામ ડોક્યુમેન્ટ છે જોડી. અને તમારે કઈ જગ્યાએ, હવે સરનામું નોંધી લઈએ, કઈ જગ્યાએ તમારે મોકલવાનું છે આ જે તમારે પોસ્ટની અંદર મોકલવાનું છે RPID દ્વારા, તો કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, જે કંડાણા હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ, દેવાડા કોલોની, તાલુકો કંડાણા, ડિસ્ટ્રિક્ટ મહીસાગર. એના પિનકોડ છે 38-92-50 અને ફોન નંબર પણ અહીં આપેલા છે, કોઈને માહિતીની જરૂર હોય તો પૂછી શકે છે. એની વેબસાઇટ પણ GSECL બરાબર GSECLની અંદર માહિતી છે, તમારે વધારે જોતી હોય તો મળી જશે. આ સરનામા ઉપર છે તમારા બાયોડેટા ફોર્મ, આ તમામ ડોક્યુમેન્ટ એને એટેચ કરી અને RPIDથી મોકલવાના છે. અહીં તમને બતાવેલું છે કે ઓનલી ફોર જે RPIDથી છે પોસ્ટ કરવાના ડોક્યુમેન્ટ રહેશે 15/6/2021 પહેલાં બરાબર. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમામ પ્રકારની માહિતી છે ચેનલના માધ્યમથી મૂકવામાં આવશે. મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઈબ કરો, તેને સબસ્ક્રાઈબ કરો અને જ્યાં બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.